આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન નો સરસ મજાનો એવો સોળમો પાઠ જાતિગત ભિન્નતા એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે હવે જાતિગત ભિન્નતા એટલે શું તો કે જાતિગત ભિન્નતા આપણને બધાને ખ્યાલ છે કે છોકરા અને છોકરીઓમાં ભેદભાવ જોવા મળે છે કે છોકરાઓ જે છે એને વધુ સારી રીતે સાચવવામાં આવતા હોય છે જ્યારે છોકરીઓ જે છે એને વધુ સારી સગવડતા પ્રાપ્ત થતી નથી છોકરીઓ છે એ અમુક અમુક જે લોકો જે છે એનો ભોગ બનતી હોય છે તો આવી રીતે આ સમાજમાં જે જાતિગત ભિન્નતા જોવા મળે છે એને દૂર કરવા માટે અહીં તમને આ સરસ મજાનો એવો સોળમો પાઠ જાતિગત ભિન્નતા એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો ચાલો બાળ મિત્રો આપણે એના વિશે અભ્યાસ કરીએ હવે આપણે આપણને ખ્યાલ છે કે આપણા દેશમાં છોકરાઓ અને છોકરીઓના ઉછીરમાં ક્યાંક સમાનતા રહેલી છે તો ક્યાંક અસમાનતા જોવા મળે છે એટલે કે અમુક જગ્યાએ તમે જુઓ તો અમુક ઘરમાં છે એ છોકરાઓ છે એના માનપાન વધારે હોય છોકરો હોય તો એને વધુ સારી રીતે સાચવવામાં આવે અમુક કામ જે છે એ છોકરીઓએ જ કરવાના છોકરાઓને નહીં કરવાના તો આવી જે જાતિગત ભિન્નતા જોવા મળે છે કે છોકરો જે છે એને ક્યાંક વધુ સારી રીતે રાખવામાં આવે તો ક્યાંક છોકરીઓ જે છે એને ઓછી સાચવામાં આવે છે તો આ ઉછેરમાં પણ અસમાનતા જોવા મળે છે જેના કારણે છે એ છોકરી જે છે એનો શારીરિક વિકાસ પણ છે એ અટકી જતો હોય છે અને માનસિક વિકાસ પણ અટકી જતો હોય છે તો આવી રીતે આપણા દેશમાં ભારત દેશમાં પણ આ છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં આપણને અસમાનતા જોવા મળે છે ક્યારેક સમાનતા હોય છે પણ એ થોડાક કિસ્સાઓમાં આપણને સમાનતા જોવા મળે છે બાકી છોકરાઓ અને છોકરીઓના કિસ્સામાં જાતિગત ભિન્નતા જોવા મળે છે ભેદભાવ જોવા મળે છે લોકો છે એ તોય આપણે જોઈએ તો આ બે દાયકા જે છે એમાં ઘણી બધી એવી જાગૃતિ ફેલાયેલી છે કે જેના કારણે લોકો છે એ શિક્ષિત બન્યા છે જાગૃત બન્યા છે જેના કારણે છોકરાઓ અને છોકરીઓમાં છે એ ભેદભાવ થોડા ઘણે અંશે છે એ ઓછો થયેલો જોવા મળે છે પરંતુ સાવ આ ભિન્નતા જે છે એ સાવ જતી જ રહી હોય એવું જોવા મળતું નથી આ અંગે સરકાર વિવિધ યોજનાઓ અને આયોજનો કરે છે કે જેના થકી કે જેના થકી છે એ જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકે જુદી જુદી આયોજન કરે યોજનાઓ જે છે કે કન્યાઓ જે છે એને ઉચ્ચ શિક્ષણ મળવું જોઈએ જેના કારણે એ છોકરીઓ જે છે એ પોતાના પગભર થઈ શકે અને પોતે પણ સમાજમાં પોતાનું એક આગવું સ્થાન ઊભું કરી શકે એટલા માટે છોકરીને પણ ભણાવવી જોઈએ એટલા માટે સરકાર દ્વારા છે એ નવી નવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવતી હોય છે અને આયોજનો કરવામાં આવતા હોય છે પરંતુ આ યોજનાઓ અને આ જે આયોજનો કરવામાં આવે છે એમાં છોકરાઓ અને છોકરીઓને ક્યાંય ભેદભાવ ન થાય એની સાથે સરખું વર્તન કરવામાં આવે એવું છે એ જોવામાં આવે છે પરંતુ તેમ છતાં અમુક રૂઢિવાદી સમાજ જે છે કે ખરેખર એ સમાજ જે છે એ માનતો જ નથી એ સમાજમાં આ જાતિગત ભિન્નતા છે એ ખૂબ જ જોવા મળે છે ને આપણો દેશ તો આપણને ખ્યાલ છે કે અનેકવિધ ભિન્નતા ધરાવે છે બધા જ સંસ્કૃતિમાં રંગ રૂપ વેશ ભાષા બધી જ બાબતોમાં ભિન્નતા છે જુદાપણું છે પરંતુ તેમ છતાં એકતા જ રહેલી છે પરંતુ આધુનિક જે સમય જે છે એમાં જે છોકરાઓ અને છોકરીઓને જે પ્રમાણ જે છે એમાં છોકરા છોકરીઓનું પ્રમાણ જોઈએ તો હજાર પુરુષોએ ભારતમાં સરેરાશ જો સ્ત્રીઓનું પ્રમાણ હોય તો એ નવસો ચાલીસ છે જે ખરેખર શરમજનક બાબત છે કે થોડા જ વર્ષોના સમયગાળામાં કદાચ એવો પણ સમય આવશે કે મોટા ભાગના પુરુષોએ છે એ કુંવારા રહેવું પડશે કારણ કે દીકરી જ નહીં હોય તો લોકો પરણાવશે કોની સાથે છોકરાને એટલે આવી પણ સમસ્યા છે એ ઊભી થઈ શકે આ ઉપરાંત છોકરા અને છોકરીઓના શિક્ષણમાં સમાન અધિકાર આપવામાં આવ્યા છે એટલે કે છોકરીને પણ સરખી રીતે ભણાવો અને છોકરાને પણ સરખી રીતે ભણાવો પરંતુ ઘણી બધી જગ્યાએ આપણો સમાજ છે એ રૂઢિગત સમાજ છે એટલે કે આવી જુદી જુદી જે માન્યતાઓ જે છે એમાં માનનારો છે એટલે આ સમાજ જે છે એ દીકરાઓને છે એ સૌથી વધુ ભણાવે અને દીકરી છે એ થોડું ઘણું ભણે એટલે એમ કે ભાઈ તારે તો હવે ઘરકામ કરવાનું છે તારે સાસરે જઈને એ જ શીખવાનું છે એટલે આવી બધી બાબતો જે છે એને લઈને કન્યાઓને છે એ શિક્ષણ નથી આપવામાં આવતું એને શિક્ષણથી વંચિત રાખવામાં આવે છે જેના કારણે એનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે અને આ જે સમાજમાં જે આ વ્યવસ્થા જે છે કન્યાઓ છે એને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે પરંતુ આ સમાજના લોકો છે અમુક રૂઢિવાદી લોકો જે છે એને શિક્ષણ તરફ છે એ શિક્ષણ તરફ વળવા દેતા નથી અને એને ઘરની ચાર દિવાલ પૂરતું કામ પૂરતું છે એ મર્યાદિત કરી દેવામાં આવે છે દીકરીઓને અને એને સમાજમાં જે ભેદભાવ પ્રવર્તે જે છે એની આ અસર જે છે એ જોઈએ તો આપણને લાંબા ગાળે છે એ થતી જોવા મળે છે આ ઉપરાંત સમાજમાં કેટલાક કુરિરાજો જોવા મળે છે આ કોરિવાજો જે છે એ પ્રચલિત થઈ ગયા છે કે બાળ લગ્ન કરાવી દેવામાં આવે હવે દીકરી જે છે એ નાનપણમાં જઈને જો બાળ લગ્ન કરાવી દેવામાં આવે તો શું થાય કે નાની જ ઉંમરે છે એ માતા બનતી હોય છે અને આમ જોઈએ તો આ સગર્ભા માતાનું મરણ જે છે એ નાની ઉંમરમાં એ સગર્ભા બને છે કારણ કે એનું શરીર હજી માતા બનવા માટે સક્ષમ નથી હોતું એટલે એ નાના ઉંમરે જો એના લગ્ન કરી દેવામાં આવે છે તો આ એક સમસ્યાને કારણે પણ એ બાળકી જે છે એનું મૃત્યુ થતું હોય છે આ ઉપરાંત બાળ લગ્ન કરાવી દેવામાં આવે જેના કારણે એને જ્યારે શિક્ષણ મેળવવાનું હોય છે ત્યારે એ ઘરના કામમાં વ્યસ્ત થઈ જાય છે બાળકની જવાબદારીમાં વ્યસ્ત થઈ જાય છે એટલા માટે આ મહિલા જે છે આ બાળ લગ્ન કરનારી જે દીકરી છે એનો વિકાસ જે છે એ રૂંધાઈ જાય છે કારણ કે એને યોગ્ય શિક્ષણ પણ નથી મળતું અને એની અસર આ સ્વાસ્થ્ય પર પડે છે કારણ કે નાની ઉંમરે એ માતા બની જાય છે એટલે પૂરતું પોષણ એ બાળકને પણ મળતું નથી અને માતાને પણ મળતું નથી જેના કારણે આ સ્ત્રી સ્વાસ્થ્ય જે છે ખરાબ થાય છે અને ઘણી વખત આ ડિલિવરી સમયે પણ આ સગર્ભા માતા જે છે એનું મૃત્યુ થતું છે એ જોવા મળે છે અને જો આ સમાધાન છે આ જાતિગત ભેદભાવ જે છે એ જો દૂર કરવામાં આવે એ દૂર થઈ જાય તો ઘણી બધી એવી સમસ્યાઓ જે છે કે જેને આપણે દૂર કરી શકીએ એમ છીએ અને હજી પણ આ બાળલગ્ન કરવામાં આવે છે અને એ ભેદભાવ રાખવામાં આવે છે કે બાળક છે એ નાનું છે એને કોઈ પણ પ્રકારની ખબર નથી પડતી એ ઉંમરે એના લગ્ન કરી દેવામાં આવે છે અને એને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવે છે તો આ ભેદભાવ હજી પણ આપણને છે એ જોવા મળતો હોય છે અને એ શિક્ષણ પણ મેળવી શકતી નથી અને એના કારણે એ શિક્ષણથી વંચિત રહી જાય છે જેના કારણે એનામાં યોગ્ય વિકાસ પણ થતો નથી એનામાં યોગ્ય સમજણ શક્તિ પણ નથી હોતી અને એના કારણે એના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે અને એ કદાચ મૃત્યુ પણ પામતી હોય છે એટલે આ જે ભેદભાવ જે છે છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનો જે ભેદભાવ છે એ દૂર થતો જોઈ દૂર કરવો જોઈએ જો એ ભેદભાવને આપણે દૂર કરી શકીએ તો આપણે આ જે રૂઢિવાદી જે રિવાજો જે છે બાળલગ્ન જે છે કે માતા મૃત્યુનું પ્રમાણ જે છે એને થોડા ઘણા અંશે એ આપણે અટકાવી શકીએ અને બાળલગ્ન છે એ એક પ્રકારનો ગુનો બને છે હાલમાં પણ તમે જોઈ શકો તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ જગ્યાએ જ્યાં બાળ લગ્ન કરવામાં કરાવી દેવામાં આવતા હોય ત્યાં જો પોલીસને જાણ કરવામાં આવે તો એ બાળલગ્ન છે એને અટકાવી શકાય છે હવે અહીં આ ભેદભાવ તમે જોઈ શકો છો આ ફોટો જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે પુરુષ જે છે એ સૌથી આગળ ચાલે છે જ્યારે સ્ત્રી ક્યાં છે પાછળ છે આ એક ફોટા દ્વારા તમે બધું જ સમજી શકો છો કે સ્ત્રીઓ સાથે કેટલો ભેદભાવ કરવામાં આવે છે શું કામ કારણ કે સ્ત્રી છે એને એક સ્ત્રીની નજરે જોવામાં આવે છે જ્યારે પુરુષ જે છે એને કામ કરનારો ઘરમાં બધું લાવી દેનારો એટલા માટે પરંતુ હાલમાં આપણે જોઈએ હાલની પરિસ્થિતિ જોઈએ તો સ્ત્રી જે છે એ પુરુષ સમોવડી બની ગઈ છે બધા જ ક્ષેત્રોમાં અવકાશ ક્ષેત્ર હોય રમતગમત ક્ષેત્ર હોય મનોરંજન ક્ષેત્ર હોય એ દરેક જગ્યાએ સ્ત્રી છે એ આગળ પડતું સ્થાન ધરાવે છે પરંતુ હાલમાં પણ સમાજમાં પુરુષ છે એને જ માન મોભો આપવામાં આવે છે એને જ મહત્વ આપવામાં આવે છે હવે આ ઉપરાંત આપણી આસપાસ હવે આપણી આસપાસ સ્ત્રી અને પુરુષના ભેદભાવ તો આપણે જોયેલા છે કે સ્ત્રીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે આ ઉપરાંત નાન્યાતર ભિન્નતા સ્વીકારેલ છે નાન્યાતર ભિન્નતા એટલે નાન્યાતર શબ્દ આવે એટલે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે નાન્યાતર એટલે શું તો કે જેનો સમાવેશ સ્ત્રીમાં પણ નથી થતો અમે પુરુષમાં પણ નથી થતો કે એવી જે એક જાતિ જે છે સમાજમાં રહે છે એ જાતિને પણ આ ભિન્નતા છે એને સ્વીકારવી પડે છે આ જુદાપણું જે છે એને પણ આ જાતિગત ભિન્નતાના કારણે એના પર પણ કેટલાક અવરોધો આવતા જોવા મળે છે હવે કેટલીક જગ્યાએ એવું થાય છે કે સ્ત્રી અને પુરુષને છે એ મહેનતાણું જે ચૂકવવામાં આવે છે એ મહેનતાણું છે એ સરખું નથી હોતું સ્ત્રી છે તો એની પાસે કામ વધુ કરાવવામાં આવે છે પરંતુ મહેનતાણું જે છે એને ઓછું આપવામાં આવે છે એટલે કે એને કામના બદલામાં યોગ્ય રકમ આપવામાં નથી આવતી જ્યારે પુરુષ જે છે એને કામના બદલામાં એને વધુ વેતન આપવામાં આવે છે એટલે આ મહેનતાણું જે છે એમાં પણ ક્યારેક આપણને ભિન્નતા જોવા મળે છે સ્ત્રી છે એને ઓછું વેતન અપાવાય છે જ્યારે પુરુષ જે છે એને વધુ વેતન આપવામાં આવે છે આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ જોઈએ તો તબીબી ક્ષેત્ર છે એન્જિનિયરિંગ ક્ષેત્ર છે વકીલ છે પાયલોટ છે આવી દરેક બાબતોમાં આજે આપણા આ યુગમાં મહિલા છે એ ઘણી બધી આગળ નીકળી ગઈ છે પરંતુ પહેલાંના સમયમાં દીકરીઓને છે એ ભણાવવામાં જ નહોતી આવતી એની પાસે છે એ વધારે પડતું છે એ કામ કરાવવામાં આવતું હતું એટલે કે દીકરી જે છે એને વધારે પ્રમાણમાં છે એ કામ કરવાનું એને ભણતર છે એ જરૂરી નથી એવું એ સમયમાં એ લોકો માનતા જેના કારણે ઉચ્ચ શિક્ષણમાં છે એ દીકરીઓનું પ્રમાણ છે એ ખૂબ જ ઓછું હતું આ ઉપરાંત જોઈએ તો સરકાર દ્વારા અહીં તમે લૈંગિક સમાનતા જોવા મળો છો હાલમાં જોઈએ તો આપણને આ સમાનતા છે એ જોવા મળે છે કે હાલમાં સ્ત્રી અને પુરુષ છે એ સરખા સમોડી છે એ થઈ ગયા છે એ શિક્ષણની બાબતમાં હોય વેતનની બાબતમાં હોય કે કોઈ પણ બાબતમાં હોય કોઈ પણ નોકરીની બાબતમાં હોય તો ત્યાં દરેક સ્થળે સ્ત્રી અને પુરુષને સરખું સ્થાન આપવામાં આવે છે આ ઉપરાંત સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે કે જેથી કરીને સમાજના જે લોકો જે છે કે ખરેખર એ રીત રિવાજ રૂઢિવાદી સમાજ જે છે એ લોકો છે એ કન્યા શિક્ષણને વધુ મહત્વ આપે એના માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે જેવી કે લાડલી યોજના છે સુકન્યા યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના છે આ ઉપરાંત એ છોકરી જે છે એ પ્રાઇમરી શિક્ષણ પૂરું કરી અને હાઈસ્કૂલમાં આવે એટલે એને જો કદાચ એના ગામથી એ સ્કૂલ દૂર પડતી હોય તો એના માટે સાયકલની સગવડ પણ છે એ સરકાર દ્વારા છે એ કરવામાં આવતી હોય છે એને સાયકલની પણ સહાય આપવામાં આવે છે તો આવી રીતે સરકાર પણ આ કન્યા શિક્ષણને વધુ મહત્ત્વ આપી અને એના દ્વારા પણ વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે કામની વહેંચણીમાં ભિન્નતા જોવા મળે છે કામની વહેંચણી એટલે કે ક્યારેક છે એ દીકરી છે એની પાસે વધુ કામ કરાવવામાં આવતું હોય છે જ્યારે દીકરા છે એની પાસે ઓછું કામ કરાવવામાં આવતું હોય છે દીકરી છે એમ કહેવામાં આવે કે દીકરી એ તો છે ભાઈ બધું જ કામ ઘરનું સંભાળવાનું છે એ દીકરો છે એ તો કાંઈ નહીં કરે ક્યારેક તમે જોતા હોય ને તો વજનવાળું કામ હોય તો એ દીકરી કરતી હોય ઘરમાં ટેબલ ઉચકવાનું કામ કરતી હોય તો ભાઈ ઉચકતો હોય ભાઈ તું રહેવા દે એ બેન છે ને એ ઉચકી લેશે હમણાં તું રહેવા દે તું તાર તું શાંતિથી બેસ તો આવો ભેદભાવ જોવા મળતો હોય છે આ ઉપરાંત રસોઈ છે કચરા પોતા છે આ બધા જ કામ દીકરીઓએ કરવાના જ્યારે પુરુષ શું કરે તો કે બહારથી માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જન કરીને લાવે એટલે આ કામની વહેંચણી જે છે એમાં પણ આપણને ભિન્નતા જોવા મળે છે આ ઉપરાંત ભારતીય માન્યતા પ્રમાણે જે ઉછેર કરવામાં આવે છે છોકરા છોકરીઓનો એ છોકરા છોકરીઓનો જે ઉછેર થાય છે એ બે હજાર એકની વસ્તી ગણતરીથી જો શરૂ કરીએ તો જીરોથી છ વર્ષ સુધીના બાળકો જે છે છોકરા છોકરીઓની જે સંખ્યા જે છે એમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે એટલે કે આ સંખ્યા છે એ ખૂબ જ ઘટતી જાય છે આપણે શરૂઆતમાં જ વાત કરી કે દર હજાર પુરુષોએ ભારતમાં નવસો ચાલીસ સ્ત્રીનું જન્મ પ્રમાણ છે એટલે કે સ્ત્રી પુરુષનું જે જન્મ પ્રમાણ છે જાતિ પ્રમાણ છે એ દર હજાર પુરુષોએ માત્ર ને માત્ર નવસો ચાલીસ સ્ત્રીઓ છે એનો જન્મ થાય છે ચાલીસ નવસો ચાલીસ દીકરીઓનો જન્મ થાય છે એટલે આ આંકડા આપણે એના દ્વારા આપણને ખ્યાલ આવે કે આ જે છોકરા છોકરીઓની જે સંખ્યા જે છે એમાં ખૂબ જ મોટો તફાવત છે એ જોવા મળે છે કારણ કે લોકો દીકરા કરતાં દીકરીને ઓછું મહત્ત્વ આપે છે હાલમાં પણ અત્યારે પણ હાલમાં જોઈએ તો આ પરિસ્થિતિને લીધે દીકરા જન્મનું પ્રમાણ ખૂબ વધુ છે જ્યારે દીકરી જન્મનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે હવે અહીં તમે આ ફોટો જુઓ તો આપણી વસ્તી ગણતરી પ્રમાણે કે ઓગણીસો ને એક્યાસીથી લઈ ઓગણીસો ને એક્યાસીમાં સ્ત્રી જાતિ પ્રમાણ દર હજાર પુરુષોએ નવસો ને બાસઠ હતું એ નવસો ને એક્યાસીમાં આ ઉપરાંત જોઈએ તો એ એકાણુંમાં નવસો ને પિસ્તાલીસ જેટલું થાય છે જ્યારે બે હજાર એકમાં નવસો ને સત્યાવીસ એટલે સતત ને સતત આંકડો ઘટતો જાય છે અને બે હજારની જે વસ્તી ગણતરી થઈ એમાં સ્ત્રીઓનું પ્રમાણ જે છે જાતિ પ્રમાણ જે છે એ નવસો ને ઓગણીસનું જોવા મળે છે તો આ આંકડા દ્વારા આપણને એ ખ્યાલ આવે છે કે સૌથી વધુ પુરુષ છે એને મહત્ત્વ આપવામાં આવે છે છોકરા જે છે એને વધુ મહત્ત્વ આપવામાં આવે છે જ્યારે છોકરીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે તો આ અહીં તમે જોઈ શકો છો કે ભ્રૂણ હત્યા કરવામાં આવે કે બાળકી હોય ગર્ભ પરીક્ષણ થાય કે ગર્ભમાં બાળકી છે એવો ખ્યાલ છે એ આવી જાય તો એ બાળકી જે છે એને ગર્ભમાં ને ગર્ભમાં એની હત્યા કરી નાખવામાં આવે છે એ ભ્રૂણને મારી નાખવામાં આવે છે તો આ ભ્રૂણ હત્યા દ્વારા પણ આ જે છોકરો અને છોકરીઓની જે સંખ્યા છે એમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે આ ઉપરાંત ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે કે ભાઈ બાળક છે એ ગર્ભમાં બાબો છે કે બેબી છે તો એ ગર્ભ પરીક્ષણ છે એ ગુનો છે પરંતુ તેમ છતાં ઘણા બધા હોસ્પિટલો એવા છે કે જ્યાં આ ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે કે ગર્ભમાં રહેલું બાળક સ્ત્રી છે કે પુરુષ છે સ્ત્રી જાતિ છે કે પુરુષ છે અથવા તો બેબી છે કે બાબો છે એવી નોંધ છે એ કરી અને જો એ ગર્ભમાં રહેલું બાળક છે એ બાળકી હોય દીકરી હોય તો એને ગર્ભને ગર્ભમાં ને ગર્ભમાં જ મારી નાખવામાં આવે છે પરંતુ જો ગર્ભમાં છોકરો હોય તો એ બાળકનો ઉછેર સારી રીતે કરવામાં આવતો હોય છે અને એ બાળક છે એને જન્મ આપવામાં આવે આ ગર્ભ પરીક્ષણ છે એ ગુનો બની ગયો છે પરંતુ તેમ છતાં સમાજમાં હજી અમુક રૂઢિવાદી જે લોકો જે છે જેના કારણે આ ગર્ભ પરી ક્ષણ કરાવવામાં આવતું હોય છે અને એના આધારે આ છે એને મારી નાખવામાં આવતી હોય છે રૂઢિગત માન્યતાઓ રૂઢિગત માન્યતા પ્રમાણે કે ઘરમાં છે એ દીકરી નહીં દીકરો જ હોવો જોઈએ એવી ઘણા બધાની માન્યતા હોય ભિન્નતા જોવા મળતી હોય કે રૂઢિગત માન્યતાઓ કે જે જૂના સમયથી ચાલી આવે છે કે બાળકી જે છે એને દૂધ પીતી કરી દેતા હોય બાળકી જે છે એને દૂધ પીતી કરી દેતા હોય છે કે બાળકી જન્મ લે ત્યારે જ તે એને ગર્ભમાં છે એ મારી નાખવામાં આવતી હોય છે આ ઉપરાંત એ બાળકીએ જો જન્મ લઈ લીધો હોય તો એ જન્મે એની સાથે જ દૂધ ભરેલા વાસણમાં છે એને ડૂબાડી દેવામાં આવે છે જેના કારણે એ બાળકીનું મૃત્યુ થતું હોય છે આ ઉપરાંત લોકો છે એને પુત્ર જન્મની માન્યતા સૌથી વધુ હોય છે કે ઘરમાં પુત્રનો જ જન્મ થાય એના કારણે પણ જે આ છોકરા છોકરીની જે સંખ્યા જે છે એમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે આ ઉપરાંત આપણે જોઈએ તો રૂઢિગત માન્યતાઓ છે કે આ છોકરા અને છોકરીઓના જે ઉછેરમાં જે ભિન્નતા જોવા મળે છે એ આપણા દેશમાં અનેક માન્યતાઓ છે એના આધારે છે એ જોવા મળે છે છોકરાઓ છે અને છોકરીઓ જે છે એના ઉછેરમાં કેવી કેવી ભિન્નતા છે તો કે શિક્ષણની બાબતમાં શિક્ષણ છે ગૃહકાર્ય છે ઘર કાર્ય છે ઉપરાંત ખાવા પીવા બાબતે પણ એની સાથે ભેદભાવ કરવામાં આવતો હોય છે કે છોકરો હોય તો એને જે ખાવું હોય એ ખાવાનું જે એને જે દૂધ માગે છાશ માગે ત્યાં દૂધ હાજર કરતા હોય પરંતુ એ જ જો દીકરી માગતી હોય તો ઘરમાં છે એ ખાવા પીવાની બાબતમાં છે એ બાબતે ઝઘડા કરતા હોય આ ઉપરાંત છોકરો જે છે એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ભણવા દેવામાં આવતો હોય છે જ્યારે દીકરીને છે એ વધુ ભણવું હોય ઉચ્ચ શિક્ષણ લેવું હોય તો તેમ છતાં એને પ્રાઇમરી શિક્ષણ ક્યારેક પ્રાઇમરી શિક્ષણ જે છે પ્રાથમિક સુધીનું એકથી આઠ ધોરણનું શિક્ષણ જે છે એ પણ પૂરું કરવા દેવામાં નથી આવતું અને એ બાળકીને ઘરકામમાં મદદરૂપ કરવા માટે છે એ ઘરે ને ઘરે બેસાડી રાખવામાં આવે છે આ ઉપરાંત નાના એના ભાઈ બહેન હોય એને સાચવવા માટે પણ એ બાળકી જે છે એને રાખી દેવામાં આવતી હોય છે તો આવા આ બે દાયકાથી એટલે કે બે દસકાથી જે આ પ્રાથમિક શિક્ષણ જે છે એ પ્રયત્નો દ્વારા એ પૂર્ણ કરે એવા સરકાર દ્વારા ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે સરકાર આ બાબતે ખૂબ જ જાગૃત થઈ છે કે બાળકી જે છે એને પણ પુરુષ જેટલા જ હક મળવા જોઈએ એના દરેક હક જે છે એની પાસેથી જે છીનવાઈ જાય છે એને પણ યોગ્ય સમયે અને યોગ્ય રીતે મળવા જોવે એટલા માટે એ બાળકી જે છે એ એકથી આઠ ધોરણ સુધીનું પ્રાઇમરી શિક્ષણ જે છે એ પૂરું કરે એના માટે સરકાર ખૂબ જ જાગૃત બની ગઈ છે આ ઉપરાંત જોઈએ તો સરકાર જે છે એના પ્રયત્નોથી તમે પહેલાં જોતા હોય તો સૈન્યમાં ફોજમાં છે એ મોટા ભાગે તમે પુરુષો જે છે એને જ તમે ભરતી થતા જોયા હશે પરંતુ તમે હમણાંના જે બધા ન્યૂઝ જોતા હોય તો મોટા ભાગે છે એ લેડીઝને પણ સ્ત્રીને પણ છે એ સૈન્યમાં છે એ સામેલ કરવામાં આવે છે આ ઉપરાંત પોલીસની ભરતીમાં પણ કન્યાઓ જે છે એની સંખ્યા સતત વધી રહી છે કારણ કે કન્યા પણ જાગૃત બની છે એ પણ શિક્ષણ મેળવતી થઈ છે એટલે એ પણ દેશના રક્ષણ માટે સંરક્ષણ માટે એ પણ આગળ આવી છે એટલે એ પણ પોતાની જાતે સૈન્યમાં અને પોલીસની ભરતીમાં એ પોતાની ભાગીદારી નોંધાવી રહી છે આ ઉપરાંત અંતરિક્ષ ક્ષેત્રે પણ મહિલાઓની ભાગીદારી રહી છે અંતરિક્ષ ક્ષેત્રે જોઈએ તો કલ્પના ચાવલા છે સુનિતા વિલિયમ છે આ બંને છે એ કા અંતરિક્ષયાત્રી એટલે કે આ કન્યાએ જે કરી દેખાડ્યું કે જે ભેદભાવ જે જોવા મળતા એ ભેદભાવ છે અહીં આપણને ભૂલાઈ જતો હોય એવું સાબિત થાય છે કે દીકરી છે એને ભણતર નથી મળતું પણ તેમ છતાં આજે અંતરિક્ષ ક્ષેત્રે પણ એ સ્ત્રીઓ છે એ પહોંચી છે તો એણે ઘણા બધા એવા લોકોના છે એ મેણા ટોણા સાંભળ્યા હશે લોકોની સાથે એણે ઝઘડો કર્યો હશે ભણવા બાબતે તો આમ એના મા બાપ જે છે એણે એવા સારા એવા પ્રયત્નો કરી અને આજે આંતરિક ક્ષેત્રે પણ મહિલા જોવા મળે છે આ ઉપરાંત દીકરી જે છે એને બહાર ભણવા જવા દેવામાં નથી આવતી દીકરી છે એને ઘરેને ઘરે જ રહેવું પડે છે પરંતુ હાલમાં જે આ સરકાર નવા નવા પ્રયત્નો કરે છે એના આધારે દીકરીને બહાર ભણવા પણ મોકલવામાં આવે છે અને એને મોટા શહેરમાં નોકરી કરવા પણ જવા દેવામાં આવે છે આ ઉપરાંત કન્યાઓની જે સુરક્ષા છે સંરક્ષણ છે એના માટે પણ સરકાર છે એ સતત પ્રયત્ન કરી રહી છે કારણ કે હાલમાં આપણે જોઈએ તો સતત ને સતત બળાત્કારના કેસ જે છે એ વધતા રહ્યા છે એટલે કે સ્ત્રીઓની પોતાની ક્યાંય એટલે ક્યાંય જે સેફ્ટી જોઈએ એ સેફ્ટી જોવા મળતી નથી ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો છાપું હજી તો હજી આપણે વાત કરતા હોય ત્યાં બે ત્રણ વ્યક્તિઓ સાથે છે એ બળાત્કાર થઈ ગયો હોય એવી માન્યતા એવો આ સમાજ છે એ થઈ ગયો છે એટલા માટે સરકાર આ કન્યાની સુરક્ષા માટે એના સંરક્ષણ માટે કેવા પગલાં લેવા એની માટે શું કરવું એના માટે પણ સરકાર છે એ સતત ચિંતિત છે આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે એને જ્યારે જેટલા શિક્ષણની જરૂરિયાત હોય જેટલું ભણવું હોય આ ઉચ્ચ શિક્ષણ માટે એને ભણવા દેવામાં આવે છે અને એની માટે શિષ્યવૃત્તિ છે વિવિધ યોજનાઓ છે વિવિધ બોન્ડ છે લોન છે એજ્યુકેશન લોન છે કે એના દ્વારા એ બાળકી છે એ ભણી શકે અને એ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને જ્યારે પોતે નોકરી કરે ત્યારે એ બાળકી જે છે એ પોતાના પગ પર ઊભી રહી અને પોતે એ એજ્યુકેશન લોન છે એ ભરી અને આ સરકાર દ્વારા જે એને મદદ મળી છે એને એ બિરદાવી શકે અને એને એ પરત કરી શકે એટલે કે આમ રાજ્ય સરકાર પણ આ છોકરીઓ છે એ વધુ ભણે વધુ આગળ વધે એ પણ પુરુષ સમોવડી બને એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે આ ઉપરાંત ઘરકામમાં સમાનતા અસમાનતા જોવા મળે છે કે ઘરકામ જે કરાવવામાં આવે છે કે નાની નાની બાબતોમાં છોકરાઓ છોકરી વચ્ચે ભેદભાવ જોવા મળે છે કે આ ભેદભાવ જે છે એ સમસ્યા બની ગઈ છે કે ગમે ત્યારે છોકરો હોય તો તારે આમત કરવાનું છે છોકરી છે તો બીજા હેઠી તારે કાંઈ બોલવાનું નથી તો આવા જે ભેદભાવો જોવા મળે છે નાના નાના એ ભેદભાવોને કારણે નાના મોટા કામ જે છે એ કામ જે છે એમાં પણ છે એ ભેદભાવ રાખવામાં આવે છે દાખલા તરીકે કાર્યની વહેંચણી જે છે અમુક કાર્ય જે છે કે ઘરમાં સાફ સફાઈ તો કે એ છોકરીએ જ કરવાની ઉપરાંત સફ રસોઈમાં મદદ કરવાનું કામ હોય તો એ છોકરીએ જ કરવાનું ઘર શણગારવાનું ઘર સાફ સફાઈનું કામ છે નાના ભાઈ બહેનને સાચવવા છે તો આમ છોકરીએ છે એ આવું જ કાર્ય કરવાનું જ્યારે ભાઈ જે છે એણે બહારની કોઈ પણ વસ્તુ લાવી હોય તો ભાઈ તારે લઈ આવી દેવાની એટલે એ જે ટેસ્ટથી જલસા કરે ભાઈ બેંકનું કાર્ય હોય તો એ ભાઈએ જ કરવાનું વજનદાર વસ્તુ ઉપડવાનું ક્યારેક જે કામ હોય એ ભાઈ કરતો હોય છે તો આવા જે કાર્યની વહેંચણી જે છે એમાં પણ અસમાનતા જોવા મળે છે આ ઉપરાંત વાહન ચલાવતા શીખવામાં પણ ભેદભાવ ભાઈ જે છે છોકરો જે છે એને સૌથી વધુ પહેલાં શીખવાડી દેવામાં આવે છે જ્યારે છોકરી કેટલું બધું કહે ઘરમાં કરગરે કે ભાઈ મારે છે એ સાયકલ ચલાવતા શીખવું છે એને સાયકલ ચલાવતા પણ માંડ માંડ આવડતી હોય છે કે સાયકલ ચલાવતા શીખવું છે ગાડી ચલાવતા શીખવું છે ત્યારે એની સાથે એની કોઈ વાત સાંભળતું નથી અને આ બાબતમાં પણ છે એ ભેદભાવ રાખવામાં આવે છે આ ઉપરાંત ઘર હોય તો ત્યાં પણ એની સાથે છે એ દુર્વ્યવહાર કરવામાં આવતો હોય શાળા છે એમાં પણ છોકરીઓએ આવા જ કામ કરવાના આ જ કામ કરવાનું એવી છે એ માન્યતા જોવા મળતી હોય છે જાહેર સ્થળમાં પણ આવા ભેદભાવ જોવા મળે છે કે જાહેર સ્થળો જ્યાં છે ત્યાં પણ છોકરીઓ જે છે એને ઓછી લાઈન હોય અને છોકરાઓની વધુ લાઈન હોય ક્યાંય પણ નોકરીના ઇન્ટરવ્યૂમાં પણ છે એ જોવા મળતું હોય છે કે છોકરાઓ છે એની સંખ્યા સૌથી વધુ હોય જ્યારે છોકરીઓ જે છે એની સંખ્યા ઓછી હોય છે કારણ કે છોકરીઓ છે એ ઓછી શિક્ષિત હોય છે અને છોકરાઓ છે એ વધુ શિક્ષિત હોય છે એવી માન્યતા છે પણ હાલમાં આ માન્યતા રહેલી નથી કારણ કે સ્ત્રી પણ એક આગળ પડતું સ્થાન ધરાવી અને એ પણ પોતાને પગભર થતી શીખી છે પગભર થઈ છે એટલા માટે એ પણ પોતાનું સ્થાન એક આગવું સ્થાન છે એ સમાજમાં રહે એના માટેના પ્રયત્નો કરતી રહી છે આ ઉપરાંત ગૃહિણીનું મૂલ્ય અને એનું જીવન કેવું છે તો કે એક મકાન જે છે એને ઘર બનાવવાનું કામ જો કોઈ કરતું હોય તો એ મહિલા છે તમે એક દિવસ ખાલી એક જ દિવસ એવો માર્ક કરજો એક દિવસ એક ઘરમાં એવું ઉદાહરણ તરીકે કરજો ક્યારેક તો તમને ખ્યાલ આવશે કે એક જ દિવસ તમે ક્યાંક બાર ગામ જાઓ ને ત્યારે એક દિવસ બધું સાફ સફાઈ કર્યા વગરનું મૂકીને જતા રહેજો એ તમે બે દિવસે આવો ત્રણ દિવસે આવો કે પાંચ દિવસે આવશો એ ઘર કેવું હશે જેવું તમે મૂકીને ગયા તા એવું પરંતુ જો પુરુષ છે એ ક્યાંય બાર ગામ ગયો હોય અને સ્ત્રી ઘરે એકલી હોય તો એ ઘર કેવું હશે તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ઘર છે એ એટલું સ્વચ્છ અને સુંદર રીતે છે એ બનાવેલું છે થઈ ગયું છે એ ડેકોરેટ કરેલું છે તો આમ એક મકાન જે છે આપણે એમ કહીએ કે મકાન ચણવું છે પણ એ મકાન ચણાઈ ગયા પછી એને ઘર બનાવવાનું જો કોઈ કામ કરતું હોય કે એમાં જે બધી વસ્તુઓ છે એ ક્યાં ગોઠવવી ક્યાં કઈ વસ્તુ રાખવી એ બધું સાફ સફાઈ નિયમિત રૂપે થવી જોઈએ યોગ્ય સમયે છે એ બધું મસાલા મરી મસાલા જે સાફ સફાઈ આ બધી જ બાબતોનો ખ્યાલ છે એ મહિલા દ્વારા રાખવામાં આવતો હોય છે એટલે જ આ કહેવત છે યોગ્ય છે કે એક મકાનને ઘર બનાવવાનું જે કામ જે છે એ માત્ર ને માત્ર એક મહિલા જ કરી શકે અને આ ઉપરાંત એ ઘર તો સંભાળે જ છે સાથે સાથે પોતાના બાળકો અને પોતાના ફેમિલી મેમ્બર જે છે વૃદ્ધો હોય એના સાથે રહેતા હોય મા બાપ હોય એના સાસુ સસરા હોય આ બધાને સંભાળવાની જવાબદારી પણ નિભાવે છે આ ઉપરાંત ક્યારેક એ નોકરી પણ કરતી હોય છે એ નોકરી કરતાં કરતાં પણ સાથે સાથે આ પોતાના જે કુટુંબની જે જવાબદારી છે એ હસતા હસતા પોતે છે એ પોતાની સાથે લેતી હોય છે પોતાની માથે લઈ બધી જ જવાબદારી સરસ રીતે સારી રીતે સફળતાથી પૂરી કરતી હોય છે અને આમ એ ઘરની તો જવાબદારી રાખે જ છે કે ક્યારે કઈ વસ્તુ લાવવાની છે કઈ વસ્તુ છે એ ખાલી થઈ ગઈ છે ક્યારે કઈ વસ્તુ લઈ આવવી પડશે બાળક છે એ ઘરમાં ક્યારે છે એને પાણી દેવું વૃદ્ધ છે ક્યારે એને જમાડી દેવા આ બધી જ જવાબદારી જે છે એ મહિલા છે એ નિભાવવામાં અગ્રેસર રહી છે આ ઉપરાંત ઘરની જવાબદારી સાથે પોતે નોકરી પણ કરે છે અને આમ આ નોકરી કરતાં કરતાં પણ ઘર સંભાળવાનો પડકાર છે એ આ મહિલા છે એ હસતા મુખે છે એ સ્વીકારી રહી છે અને પોતાની ઘરની જે તમામ ફરજો જે છે સંચાલન જે છે આર્થિક જવાબદારી છે એ નિભાવવામાં એક સ્ત્રી છે એ ખૂબ જ સક્ષમ અને સફળ સાબિત થઈ છે અને આધુનિક સમયમાં મહિલાઓ છે એ પોતાની આગવી ઓળખ ઊભી કરી અને આધુનિક જે ક્ષેત્રો છે એમાં પોતાનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે એમાં રમતગમત છે રમત જગત હોય ફિલ્મ જગત હોય મનોરંજન છે રાજકારણ ક્ષેત્રે પણ આજે સ્ત્રીઓ પાછળ નથી રહી રાજકારણ ક્ષેત્રે પણ સ્ત્રીઓ છે એ પોતાનું આગું સ્થાન ધરાવે છે અવકાશ ક્ષેત્રે વિજ્ઞાન ક્ષેત્રે આ બધા જ ક્ષેત્રોમાં સંશોધન ક્ષેત્રોમાં પણ મહિલાઓ છે એ ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવે છે હાલમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે તો એની રસી શોધવામાં પણ એક મહિલા જે છે એનું સ્થાન સંશોધનનું સ્થાન એ ખૂબ જ મહત્ત્વનું રહેલું છે આમ દરેક કપરી પરિસ્થિતિમાં કોઈ પણ કામગીરી હોય એ મહિલા જે છે એ હસતામુખે સ્વીકારે છે અને એ પોતાની જે સિદ્ધિ જે છે પોતાની હાસિલ કરી સિદ્ધિ હાંસલ કરી અને પોતે છે એ પોતાનો સ્ત્રી હોવાનો એક ગૌરવ અનુભવે છે અને આમ આપણા દેશમાં અનેક મહિલાઓ એવી છે કે જે ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે એ હવે પછીના પાઠમાં શીખીશું ત્યાં સુધી આવજો